કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 8માં પાઠ 1 આપણે જોઈ ગયા છીએ. હવે કાવ્ય 2 છે. એક જ રે ચિનગારી, એના કવિનું નામ છે હરિહર ભટ્ટ. જન્મ તારીખ 1895, મૃત્યુ 1978. હરિહર પ્રાણશંકર ભટ્ટ અમદાવાદના વતની હતા. તેઓ અધ્યાપક હતા. કેટલોક સમય તેમણે વેધશાળાનું સંચાલન કરેલું. ખગોળ અને ગણિતના પુસ્તકો ઉપરાંત સુંદર કાવ્યો પણ લખ્યા છે. હદરંગ એમનો કાવ્ય સંગ્રહ છે. એક જ દે ચિનગારી આ પ્રાર્થના કાવ્યમાં કવિ પ્રભુ પાસે ધનવૈભવ કે સત્તા મહતા યાચતા નથી. મહાન રૂપે પરમાત્મા પાસેથી એ તો માત્ર એક જ ચિનગારીની અપેક્ષા રાખે છે. કેવી નમ્ર છતાં ભવ્ય રચના. હવે ચિનગારી. ચિનગારીનો શબ્દ થાય છે તણખો, જ્ઞાનરૂપી પ્રકાશનું એક કિરણ. ચિનગારીનો મતલબ તણખો, જ્ઞાનરૂપી પ્રકાશનું એક કિરણ. એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી ચકમક લોટુ ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી. જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી. મહાનલ એક જ દે ચિનગારી. હવે ચિનગારીનો મિનિંગ આપણે સમજી ગયા. એક જ દે ચિનગારી કે હે મહાનલ, મહાનલ હે પરમપિતા પરમેશ્વર. પરમેશ્વર આ પ્રભુ માટે વપરાયો છે. મહાનલ પ્રભુ માટે શબ્દ વપરાયેલો છે. કે હે પરમપિતા પરમેશ્વર, હું આપણી પાસે કેવળ એક જ ચિનગારી એટલે કે જ્ઞાનરૂપી પ્રકાશનું કેવળ એક જ કિરણ માગું છું, જ્ઞાન માગું છું. પ્રભુ પાસે શું માગું છું કે પ્રકાશરૂપી જ્ઞાનરૂપી પ્રકાશનું કેવળ એક જ કિરણ માગું છું. કે ચકમક લોઢું ઘસતા ઘસતા, એટલે કે ચકમક લોઢું, લોઢું એટલે લોખંડ. લોઢુંનો મિનિંગ શું થાય છે અહીં? લોખંડ. કે ચકમક લોઢું ઘસતા ઘસતા, એટલે જિંદગીમાં નાના મોટા કાર્યો કરતા કરતા મેં આખી જિંદગી પૂરી કરી નાખી છે. આપણી જિંદગીમાં આપણે નાના મોટા એવા ઘણા કાર્યો કર્યા છે, એમાં જિંદગી પૂરી કરી નાખી છે. છતાંય જામઘરી, જામઘરી એટલે આપણી જીવનમાં, જામઘરી એટલે જીવનમાં તણખો પડ્યો નથી. જિંદગીમાં જ્ઞાનરૂપી પ્રકાશ થયો નથી. કે અમે આખી જિંદગી છે મહેનત કરીને, નાના મોટા કાર્યો કરીને મહેનત કરીને જિંદગી પૂરી કરી નાખી છે, પણ મારા જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ થયો નથી. એમાં મારી બધી મહેનત નિષ્ફળ ગઈ છે. કે મેં જે કંઈ પણ મહેનત કરી છે બધી નિષ્ફળ ગઈ છે. નિષ્ફળનો મિનિંગ છે નકામી. હે પરમાત્મા, હું આપની પાસે જ્ઞાનરૂપી પ્રકાશનું કેવળ એક જ કિરણ માગું છું, એક જ કિરણ ચિનગારી માગું છું. ચિનગારીનો મિનિંગ આપણે સમજ્યા. તમને યાદ છે ને શું થયો? તણખો, જ્ઞાનરૂપી પ્રકાશનું એક કિરણ. હવે આગળ છે ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આપ અટારી. ના સળગી એક સગડી મારી, વાત વિપતને ભારી. મહાનલ એક જ દે ચિનગારી. ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો એટલે કે ચાંદો પણ પ્રકાશિત થયો છે અને સૂરજ પણ પ્રકાશિત થયો. અને આ આકાશ અટારી કે આકાશમાં જે તારાઓ છે એ પ્રકાશથી પણ ઝળહળી ઉઠ્યા છે. આપણે સૂરજ દિવસે આપણને કેટલો પ્રકાશ આપે છે અને સાંજે કોણ, રાત્રે કોણ પ્રકાશ આપે છે આપણને? ચાંદો. અને જે આકાશમાં જે તારલિયાઓ દેખાય છે, જે તારાઓ દેખાય છે, એ પણ એ પોતાના પ્રકાશથી ઝળહળી ઉઠ્યા છે. પણ એક મારી જીવનરૂપી સગડી, જીવ મારા જીવનમાં જરાય પણ પ્રકાશ થયો નથી. મારા માટે આ બહુ જ દુઃખકારક છે. વિપત એટલે ભારે, દુઃખી, દુઃખ થવું, કે આ મારા માટે ખૂબ જ દુઃખદાયક છે. કે હે પરમાત્મા, મહાનલ શબ્દ આપણે આગળ શીખી ગયા કોના માટે વપરાયો છે? તો પ્રભુ, મહાનલ પ્રભુ, ઈશ્વર પરમેશ્વર એ બધા એના સામાનાર્થી શબ્દ છે.
તો કે હે મહાનંદ હે પરમાત્મા હું આપની પાસે ફક્ત જ્ઞાનરૂપી પ્રકાશનું કેવળ એક જ કિરણ માગું છું. ચિનગારીનો મિનિંગ આપણે આગળ બે વખત સમજી ગયા છીએ, ત્રીજી વખત એનો મિનિંગ કહું છું તમને. ચિનગારી એટલે તણખો. ઠંડીમાં મુજ કાયા થથરે ખૂટી ધીરજ મારી વિશ્વાનલ હું અધિક ન માગું માગું એક ચિનગારી મહાનલ એક જ દે ચિનગારી. ઠંડીમાં મુજ કાયા થથરે, કાયા એટલે શું જે આપણે આગલા ધોરણમાં ભણી ગયા છીએ. કાયાનો સામાનાથી શબ્દ શરીર. કે ઠંડીમાં હું ધ્રુજી ઉઠું છું અને એક પ્રકારના દુઃખો મને ડરાવી રહ્યા છે એવું કહેવા માગે છે અહીંયા, કે મારા જીવનમાં અનેક પ્રકારના દુઃખો છે મને ડરાવી રહ્યા છે, એ ડરા એ એનાથી હું થથરી ગયો છું, મારી ધીરજ ખૂટી છે. ધીરજનો મિનિંગ શાંતિ. હા, જે આપણામાં શાંતિના ઉતાવળ બહુ કોઈ વસ્તુમાં ઉતાવળ કરીએ છીએ ને, એ ધીરજ ન રાખવી, કે મારી જે ધીરજ છે મારામાં જે શાંતિ છે એ ખૂટી છે, મારાથી હવે શાંતિ રખાતી નથી. હે વિશ્વાનલ હું આપણી પાસે વધારે કશું નહીં પણ ફક્ત શું માગું છું, એક જ ચિનગારી માગું છું. કે હે પરમાત્મા હું માગું છું માત્ર એક જ ચિનગારી, મારા જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ તું ફેલાવી દે. મસ્ત કાવ્ય છે આ, એક પ્રાર્થના હતી આપણે સમજ્યા છીએ. એના જે શબ્દ સમજૂતીના જે શબ્દો છે તે ફરીથી તમને સમજાવી દઉં છું અહીંયા. ચિનગારી એટલે તણખો, કે જ્ઞાન મેળવવા માટે કે જે તણખો જરૂરી છે તે. મહાનલ જે આપણે કહ્યું છે કે એક પરમાત્મા પરમેશ્વર પ્રભુ માટે શબ્દ વપરાયેલો છે, જે અગ્નિના દેવતા છે, પ્રાણનો અગ્નિ કહેવાય, જે આપણા પ્રાણ છે, શરીરનો જીવ છે, શું કહેવાય, એક પ્રાણ છે. લોઢું એટલે લોખંડ. હવે આ બધું સામાનથી શબ્દ બધાનો કોમન શબ્દ છે જે આપણે ડેલી યુઝ કરતા હોઈએ એવા. આવા કાવ્ય અહીં પૂરું થાય છે. હવે એમાં તમારી બાજુમાં હતી છે ભાષા સજ્જતા, જે સ્વર અને વ્યંજન, એ આપણે પહેલા ધોરણમાં આગળ શીખી ગયા છીએ. સ્વર અને વ્યંજન કે ભાષાનો નાનામાં નાનો ઘટક એક એકમ તે ધ્વનિ છે, અને ભાષાના આવા ધ્વનિઓને આપણે પરંપરાથી સ્વર અને વ્યંજન તરીકે ઓળખાવીએ છીએ. ફેફસામાંથી નીકળતી હવા શ્વાસનળી દ્વારા ત્યારે સ્વર પેટી નાદ તંત્રીઓમાં આવે ત્યારે અવરોધાય છે, અને પછી મુખ પથકે નાસિકા પથ દ્વારા બહાર આવે છે ત્યારે ધ્વનિ રૂપે સંભળાય છે. આપણે જે બોલીએ છીએ તો એમાં અમુક એવા શબ્દો એવા હોય છે મુખ પથ કે નાસિકા પથ, જે મુખમાંથી અવાજ આવે છે, અને અમુક એવા સ્વર કે વ્યંજન છે જે નાકમાંથી આપણે અવાજ આવે છે. એ આપણે અહીંયા આગળ શીખવાનું છે. આપણે જોઈશું સ્વર. મ કે નાકમાંથી ધ્વનિ રૂપે સંભળાતું એક વાયુ મોજું કોઈ અવરોધ વિના જુદા જુદા પુલાણોમાંથી આંદોલિત થઈને બહાર આવે ત્યારે સ્વર સંભળાય છે. અ આ ઈ ઉ એ ઔ, જો આ સ્વર તમે બોલશો ને ત્યારે ગળામાંથી અવાજ આવશે. તમે એકવાર બેઠા બેઠા આનો પ્રયોગ કરજો. અ આ ઈ વ્યંજન. મ કે નાકમાંથી ધ્વનુ રૂપે સંભળાતું એક વાયુ મોજું ક્યાંક પૂરેપૂરું કે આંશિક રીતે અવરોધાઈને બહાર આવે ત્યારે વ્યંજન સંભળાય છે. વ્યંજન એટલે વી પ્લસ અંજન. અંજન એટલે આંજવું, મેળવણી કરવી, કે જે ધ્વનિ ઘટિક એકલો સ્વતંત્ર ન ઉચ્ચારાય પણ સ્વરની વિશિષ્ટ મેળવણી કરવી પડે તેને વ્યંજન કહે છે. અઘોષ ધ્વનિ. નાદતંત્રી મહદ અંશે અલ્પ માત્રા અકંપ અવ્યવસ્થા અવસ્થામાં જે કંપે ને જે ધ્વનિ ઉત્પન્ન થાય તે અઘોષ ધ્વનિ. અહીંયા દાખલા તરીકે બધા ઉદાહરણ આપેલા છે. અહીંયા ક ખ ચ છ ટ ઠ ત થ વગેરે વગેરે. ઘોષ ધ્વનિ. નાદ તંત્રી સહેજ વધુ કંપનથી અવસ્થામાં હોય ત્યારે જે ધ્વનિ ઉત્પન્ન થાય તે ઘોષ ધ્વનિ. દાખલા તરીકે ગ ગ
જ જ ડ ડ દ ધ વગેરે વગેરે. હવે અહીંયા કોષ્ટક આપેલું છે, કંઠ્ય તાલવ્ય વચ્ય દંત્ય ઉષ્ટશ. એમાં કંઠ્ય, એમાં છે ઘોષ અઘોષ બંને આપેલા છે, એમાં છે અલ્પપ્રાણ મહાપ્રાણ. તમે ધ્યાનથી સમજો તો તમને ખબર પડશે. જ્યારે તમે આ બધા સ્વર વ્યંજન જ્યારે બોલશો ત્યારે તમારે બરાબર નિરાકરણ કરવાનું છે, કયો અક્ષર તમે બોલો છો તે ક્યાંથી બોલાય છે, તમારી જીભનો વળાંક છે, તમારું તાલવ્ય જે તાળવું કહીએ છીએ તે, દંત્ય એટલે તમારા દાંત, ઉષ્ટ્ય એટલે તમારા હોઠ, ક્યારે તમારા બંને હોઠ ભેગા થાય કયો અક્ષર નીકળે છે, ક. જ્યારે ક ગ એવા શબ્દો અક્ષર બોલીએ છીએ ત્યારે ગળામાંથી અવાજ આવે છે, ક ખ ગ ગ. એમાં ક ગ તમે શ્વાસ લેશો ત્યારે બોલાશે, ખ ગ જ્યારે તમે શ્વાસ બહાર નીકળતો હશે અંદરથી હવા બહાર આવશે ત્યારે ખ અને ગ બોલાય છે. તાલવ્ય ચ જ છ જ, જ્યારે તમે એ અક્ષર બોલો છો ત્યારે તમારી જીભ છે તાળવે અડે છે ત્યારે એનું ઉચ્ચારણ થાય છે. બધા ટ્રાય કરો, ચ જ છ જ, જ્યારે તમારી જીભ છે તાળવે અડે છે એટલે એને શું કહેવાય છે, તાલવ્ય. હવે વચ્ય ટ ડ ડ ઢ ઠ ઢ, તમારી જીભ છે અંદર વળાંક લેશે. ટ્રાય કરો બધા, ટ ઠ જીભ છે તમારી ઉપરની સાઈડ વળે છે અને આ અક્ષર બોલાય છે, બરાબર ને. દંત્ય, દંત્ય એટલે દાંત, જ્યારે તમે આ અક્ષર બોલશો ત્યારે ત દ થ ધ, તમારી જીભ છે ક્યાં અડે છે, દાંતને અડે છે, ઉપરના દાંતની અંદરની સાઈડ અડે છે ત્યારે આ અક્ષર બોલાય છે. ઓષ્ટ્ય પ બ હ ભ, જ્યારે તમારા બંને હોઠ ભેગા થશે ત્યારે આ અક્ષરનું ઉચ્ચારણ થાય છે. બધા કરો તો એકવાર, પ બ ફ ભ, જ્યારે આપણા બંને હોઠ ભેગા થાય છે ત્યારે આવા અક્ષર બોલાય છે. ઘોષ અઘોષ સંજ્ઞાઓ છે જે ધ્વનિના ઉચ્ચારણ વખતે નાદતંત્રીની વિશિષ્ટ સ્થિતિ દર્શાવે છે. અલ્પપ્રાણ મહાપ્રાણ સંજ્ઞાઓ છે જે ધ્વનિના ઉચ્ચારણ વખતે અવરોધ થતા કે અવરોધ દૂર થતા આવતા હવાના ધક્કાના જથ્થાને દર્શાવે છે. દાખલા તરીકે અહીંયા છે ક ખ અઘોષ છે, અકંપ કે અલ્પ માત્રાનો કંપ અનુભવતા ધ્વનિઓ છે. ક કરતા ખના ઉચ્ચારમાં નાદતંત્રીમાંથી હવા પસાર થાય છે, તે સાથે હવાનો જથ્થો નવો ધ્વનિ ઉત્પન્ન કરે છે, તે જુઓ આ મહાપ્રાણ ધ્વનિ છે. અનુનાસિક ધ્વનિ મ કે મુખ નો માર્ગ અવરોધને કારણે બંધ થઈ જતા હવાનું મોજું નાક નાસિકા દ્વારા પસાર થાય ત્યારે અનુનાસિક ધ્વનિ સંભળાય છે. અહીંયા તમારી વ્યંજન આપેલા છે, તમે બધા તમારી જાતે ટ્રાય કરી શકો છો. અહીંયા અક્ષર મોટે ભાગે આપણો વર્ણને અક્ષર કહીએ છીએ, પણ ભાષાના વિદ્યાર્થી તરીકે આનો ભેદ સમજી લેવો જરૂરી છે. વર્ણમાં સ્વર અને વ્યંજનનો સમાવેશ થાય છે, અક્ષરમાં માત્ર સ્વરની તીવ્રતા જ. દાખલા તરીકે પ્રાત શબ્દ જુઓ, પ પ્લસ ર પ્લસ આ પ્લસ ન પ્લસ ત પ્લસ અ, પ્રાત. હવે તમારે આપેલું છે, અહીંયા આપણે જોઈએ છીએ અહીંયા સ્વર અને વ્યંજનને જોડીને શબ્દ બનાવવાનો છે, આ સમજાય છે તમને અહીંયા ખબર પડી જશે. ખ પ્લસ અ પ્લસ ર પ્લસ અ પ્લસ ચ પ્લસ ઈ, આ નીચે વર્ણ કહેવાય, તો ખ ર ચી, તો આને આનો શું શબ્દ બને છે, ખર્ચી. ત પ્લસ અ પ્લસ અણ પ્લસ અ પ્લસ ખ પ્લસ ઓ, તો શું બનશે એનો શબ્દ, ત અણ ખો, તો તણખો. ચ પ્લસ ઈ પ્લસ ન પ્લસ અ પ્લસ ગ પ્લસ આ પ્લસ ર પ્લસ ઈ, તો શું થયું,
ચિનગારી સ્વર અને વ્યંજન બંને ભેગા થઈને નવો શબ્દ બને છે ચિનગારી. આ રીતે તમારે ધ્વનિ છૂટી પાડીને સ્વર કે વ્યંજન જણાવવાના છે, એ તમારે હોમવર્કમાં આપવાની છું. અભ્યાસ અને સ્વાધ્યાય તમારે તમારી નોટબુકમાં લખવાનું છે. કાવ્ય લખવાનું છે, શબ્દ સમજૂતી, અભ્યાસ અને સ્વાધ્યાય તમારે નોટબુકમાં લખવાનું છે. ચલો વિદ્યાર્થીઓ આવજો.